गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे आपणा पेपर 101 ની यूनिट 4 स्टार्ट करशू, जेनुं नाम छे इलेक्ट्रॉनिक्स। यूनिट 4 छे ने आपणे आ रेफरेंस बुकमांथी करशू, एलिमेंट्स ऑफ इलेक्ट्रॉनिक्स बाय बगड़े एंड सिंह। आ रेफरेंस बुकनी छे ने तमने पीडीएफ में मोकलेली छे ग्रुपमां। रेफरेंस बुक एलिमेंट्स ऑफ इलेक्ट्रॉनिक्स बाय बगड़ेन सिंहनों आपणे चैप्टर 2 स्टडी करशू यूनिट 4 ना अंदर। चैप्टर 2 नुं नाम छे सेमीकंडक्टर डायोड्स। सेमीकंडक्टर डायोड्स चैप्टर 2 नुं आपणे 2.1 आर्टिकल 2.1 थी 2.16 सुधी बधी ज टॉपिक्स कवर थशे। वच्चे 2.3 खाली सिलेबसमां नथी, बाकी बधी ज छे। नाउ लेट अस स्टार्ट विथ द फर्स्ट टॉपिक, दैट इज 2.1 इंट्रोडक्शन। आपणे तमे सेमीकंडक्टर डायोड्स, हाँ सेमीकंडक्टर्सना बारामां तमे 12th स्टैंडर्डमां स्टडी कर्युं हशे। थोड़ इंट्रोडक्शनमां छे ने थोड़ुंक आपणे जे तमे स्टडी करेलुं छे एनामां एनुं रिविजन करीए। ऑन द बेसिस ऑफ इलेक्ट्रिकल प्रॉपर्टीज सॉलिड्स केन बी क्लासिफाइड एस। इलेक्ट्रिकल प्रॉपर्टीज एटले विद्युत गुणधर्म, सॉलिड एटले घन। तो विद्युत गुणधर्मना बेसिस ऊपर घन पदार्थोने आपणे वर्गीकरण कई रीते करी शकीए, क्लासिफिकेशन, क्लासिफाइड एटले वर्गीकरण करो। कंडक्टर, सेमीकंडक्टर, इन्सुलेटर। कंडक्टर एटले वाहक, सेमीकंडक्टर एटले अर्धवाहक, इन्सुलेटर एटले अवाहक। हवे हुं फर्धर लेक्चर्समां वाहक, अर्धवाहक, अवाहक नहीं बोलूं, एनी जगह कंडक्टर, सेमीकंडक्टर, इन्सुलेटर बोलीश, एटले समझजो। डिफरेंस बिट्वीन कंडक्टर, सेमीकंडक्टर एंड इन्सुलेटर। डिफरेंस एटले तफावत। तो कंडक्टर, सेमीकंडक्टर ने इन्सुलेटर, वाहक, अर्धवाहक ने अवाहक वच्चेनो तफावत जोशुं आपणे। तो एक टेबल दोरी छे जो डिफरन्सनी, केटला पॉइंट्स छे डिफरन्सना, 1, 2, 3, 4 ને 5 એટલા પોઈન્ટ્સ છે ડિફરન્સના। ફર્સ્ટ ડિફરન્સ, આપણે કંડક્ટર, સેમીકન્ડક્ટર ને ઇન્સ્યુલેટરની ડેફિનેશન કે વ્યાખ્યામાં શું ફરક છે એ જોઈએ। કંડક્ટર, ઇટ અલાઉઝ ધ કરંટ ટુ ફ્લો, એટલે કંડક્ટર જે છે એ પ્રવાહને પસાર થવા આપે, ઇટ અલાઉઝ ધ ફ્લો ઓફ કરંટ, એન્ડ ઇટ હેઝ હાઈ કન્ડક્ટિવિટી, એટલે વાહકતા તમારી વધારે હોય, કન્ડક્ટિવિટી એટલે વાહકતા। સેમીકંડક્ટરની કન્ડક્ટિવિટી લાઇઝ બિટવીન કંડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર, એટલે અર્ધવાહક કે સેમીકંડક્ટરની વાહકતા, કન્ડક્ટિવિટી એ કંડક્ટર કરતાં ઓછી હોય પણ ઇન્સ્યુલેટર કરતાં વધારે હોય। પછી ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેટર ડઝ નોટ અલાઉ ધ ફ્લો ઓફ કરંટ, એટલે પ્રવાહને પસાર જ ન થવા દેવા આપે, ઇટ હેઝ લો કન્ડક્ટિવિટી, એટલે વાહકતા ઓછી હોય। ટેમ્પરેચર ડિપેન્ડન્સ, એટલે તાપમાન સાથે કંડક્ટરનું રેઝિસ્ટન્સ વધે, એટલે કે તાપમાન વધે એની સાથે કંડક્ટરનું રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ એટલે અવરોધ વધે। સેમીકંડક્ટરમાં તાપમાન વધે તો રેઝિસ્ટન્સ ઘટે, ઇન્સ્યુલેટરમાં તાપમાન વધે તો રેઝિસ્ટન્સ ઘટે, આપણા સેમીકન્ડક્ટરની જેમ જ। આનું રીઝન પણ તમે 12th જોયું હશે કે સુકમ તાપમાન વધવાથી રેઝિસ્ટન્સ વધે તમારા કંડક્ટરમાં। કંડક્ટર્સ એટલે શું હોય, મોસ્ટલી મેટલ્સ હોય, મેટલ્સ તમારા કેવા હોય, દે આર મોસ્ટલી સી ઓફ આયન્સ ડિવાઈડ, સોરી સી ઓફ આયન્સ, જેનામાં બારે ફ્રી ઇલેક્ટ્રોન્સ આ રીતે પડ્યા હોય, ફ્રી ઇલેક્ટ્રોન્સ। તો હવે જેમ જેમ તમારું ટેમ્પરેચર વધે, ટેમ્પરેચર વધવાથી શું થાય, તમારા આયન્સ જે છે એ વધારે, આયન કોર્સ જે છે એ વધારે વાઇબ્રેટ કરવા માંડે, એને વધારે એનર્જી મળે। ટેમ્પરેચર વધે એટલે શું વધે, એનર્જી વધે, એનર્જી વધે તો શું થાય કે આ જે આયન કોર્સ છે ને, આયન કોર્સ એ મૂવ થવા માંડે, વાઇબ્રેટ થવા માંડે પોતાની પોઝિશન ઉપર, હા પણ આમ વાઇબ્રેટ થવા માંડે બધા।
तो जेम तमारा आयन कोर्स वधारे वाइब्रेट थाय एम एम तमारा जे फ्री इलेक्ट्रॉन्स जे छे जे कंडक्शन करे छे एने मूव थवा माटे ओछा चांस मळे ए वधारे कोलाइड करे आ जे वाइब्रेटिंग तमारो आयन कोर छे एना साथे वधारे कोलिजन थवानी शक्यता छे कोलिजन एटले भटकाव कोलिजन थव एनी शक्यता वधारे छे एटले कोलिजननी शक्यता वधारे छे એટલે મૂવમેન્ટ ઓછી થાય છે. મૂવમેન્ટ ઓછી થાય છે એનો મતલબ શું? ઇલેક્ટ્રોન્સ અગર ઓછા મૂવ થતો હોય એનો મતલબ શું? કે કરંટ પણ ઓછો ફ્લો થાય છે, વિચ મીન્સ ઓછો કરંટ એટલે પ્રવાહ ઓછો એટલે અવરોધ વધારે, તો રેઝિસ્ટન્સ વધે છે. તો ટેમ્પરેચર વધવાથી રેઝિસ્ટન્સ વધે છે કેમાં? આપણા કંડક્ટરમાં. સેમિકન્ડક્ટરમાં ટેમ્પરેચર વધવાથી રેઝિસ્ટન્સ ઘટે છે, શું કામ? તો સેમી કન્ડક્ટરમાં તમે યાદ કરો તો એક વેલેન્સ બેન્ડ હોય અને એક કન્ડક્શન બેન્ડ હોય. તો તમારો વેલેન્સ બેન્ડમાં તમારામાંથી તમારા ઇલેક્ટ્રોન જે છે એ તમે જ્યારે એનર્જી સપ્લાય કરો, મતલબ તમે જ્યારે ટેમ્પરેચર વધારો ત્યારે એનર્જી વધે. એનર્જી વધે તો શું થાય? આ ઇલેક્ટ્રોન જમ્પ કરીને કન્ડક્શન બેન્ડમાં પહોંચી જાય. કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન્સ આર ફ્રી ટુ મૂવ. તો ઇલેક્ટ્રોન્સ ફ્રી મૂવિંગ ઇલેક્ટ્રોન્સ આર નથિંગ બટ કરંટ. ઇલેક્ટ્રોન્સ મૂવ કરે તો આપણે કરંટ મળે. તો જેટલું વધારે ટેમ્પરેચર એટલી વધારે એનર્જી, એટલા વધારે ઇલેક્ટ્રોન્સ જમ્પ કરીને કન્ડક્શન બેન્ડમાં આવશે. જેટલા વધારે ઇલેક્ટ્રોન્સ કન્ડક્શન બેન્ડમાં આવશે એટલી વધારે તમારો કરંટ ફ્લો થશે. જેટલો વધારે કરંટ ફ્લો થાય એટલી રેઝિસ્ટિવિટી ઓછી હોય. સો સેમી કન્ડક્ટરમાં ટેમ્પરેચર વધે ત્યારે રેઝિસ્ટન્સ ઘટે. આ વસ્તુ તમને વન માર્કર્સમાં આવતી હોય છે કે ટેમ્પરેચર વધવા સાથે સેમી કન્ડક્ટરમાં શું થાય? તો કહેવાનું રેઝિસ્ટન્સ ઘટે. એવું પણ ઇન્સ્યુલેટરમાં ટેમ્પરેચર વધવાથી રેઝિસ્ટન્સ ઘટે, સેમ લાઈક સેમી કન્ડક્ટર. પછી કન્ડક્ટરની કન્ડક્ટિવિટીમાં, કન્ડક્ટિવિટી એટલે વાહકતામાં પણ ફરક આવે છે. કન્ડક્ટરની કન્ડક્ટિવિટી વાહકતા એટલે 10^-7 મો પર મીટર. સેમી કન્ડક્ટરની કન્ડક્ટિવિટી હોય 10^-7 મો પર મીટર ટુ 10^-13 મો પર મીટર. 10^-7 થી 10^-13 જેટલી કન્ડક્ટિવિટી હોય સેમી કન્ડક્ટરની. ઇન્સ્યુલેટરની કન્ડક્ટિવિટી હોય 10^-13 મો પર મીટર જેટલી. બેન્ડ ગેપ. બેન્ડ ગેપ એનર્જી એટલે શું? બેન્ડ ગેપ એટલે કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચે જેટલી એનર્જી હોય ને એના વચ્ચે જેટલો એનર્જી ડિફરન્સ હોય ને ઊર્જાનો તફાવત એને બેન્ડ ગેપ કહેવાય. તો હવે કન્ડક્ટરમાં ધ્યાન આપો. કન્ડક્ટરમાં નો ઓર લો એનર્જી ગેપ બિટવીન કન્ડક્શન બેન્ડ એન્ડ વેલેન્સ બેન્ડ. એટલે આ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચે નાનકડો કે નહીવત જેટલો એનર્જી ગેપ છે, એનર્જી ડિફરન્સ છે કન્ડક્ટરમાં. પછી સેમી કન્ડક્ટરમાં જો સેમી કન્ડક્ટરમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચે જે બેન્ડ ગેપ છે એનર્જી ડિફરન્સ છે, એનર્જી ડિફરન્સ ઇટ ઇઝ ગ્રેટર ધેન કન્ડક્ટર બટ સ્મોલર ધેન ઇન્સ્યુલેટર. એટલે કન્ડક્ટરના બેન્ડ ગેપથી વધારે છે પણ ઇન્સ્યુલેટરના બેન્ડ ગેપથી ઓછું છે, લગભગ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું છે. બેન્ડ ગેપ તમે જુઓ ઇન્સ્યુલેટરમાં તો ઇટ ઇઝ વેરી હ્યુજ. બેન્ડ ગેપ ઇઝ હ્યુજ, બહુ મોટું છે. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચે લગભગ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો મોટો એનર્જી બેન્ડ ગેપ છે. કન્ડક્ટરના એક્ઝામ્પલ્સ છે ગોલ્ડ, સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ એક્સેટ્રા. સેમી કન્ડક્ટરના એક્ઝામ્પલ છે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ એક્સેટ્રા. ઇન્સ્યુલેટરના એક્ઝામ્પલ છે રબર, ગ્લાસ, વુડ, એર, માઇકા, પ્લાસ્ટિક, પેપર એક્સેટ્રા. હવે નેક્સ્ટ હું જે ટોપિક્સ કરાવીશ એનામાં હું નેગેટિવ ચાર્જ કહું એનો મતલબ તમને ઋણ વીજભાર સમજવાનું. ચાર્જ એટલે વીજભાર, નેગેટિવ એટલે ઋણ. તો નેગેટિવ ચાર્જ એટલે ઋણ વીજભાર અને પોઝિટિવ ચાર્જ એટલે ઘન વીજભાર. ચાર્જ એટલે વીજભાર, ઘન એટલે પોઝિટિવ. હવે
આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? સોલિડનું ક્લાસિફિકેશન, એટલે ઘન પદાર્થોનું વર્ગીકરણ, કંડક્ટર, સેમી કંડક્ટર અને ઇન્સ્યુલેટર તરીકે. હવે આપણા યુનિટમાં આપણે ખાલી સેમી કંડક્ટરને સ્ટડી કરવાનું છે, ખાલી અર્ધવાહકને સ્ટડી કરવાનું છે. તો હવે આપણે સેમી કંડક્ટરનું વર્ગીકરણ કે અર્ધવાહકનું વર્ગીકરણ કરશું. સો યુ હેવ ધ ટોપિક લાઈક ક્લાસિફિકેશન ઓફ સેમી કંડક્ટર, અર્ધવાહકનું વર્ગીકરણ. સેમી કંડક્ટર બે પ્રકારના હોય, બે ટાઈપના હોય, એક ઇન્ટ્રિન્સિક સેમી કંડક્ટર, એક એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર. આ વસ્તુ પણ તમે 12th સ્ટાન્ડર્ડમાં જોઈ હશે કે ઇન્ટ્રિન્સિક સેમી કંડક્ટર એટલે એવું સેમી કંડક્ટર જે પ્યોર હોય. પ્યોર એટલે કાં તો સિલિકોન કાં તો જર્મેનિયમ, એના સિવાય કોઈ ઇમ્પ્યોરિટી એટમ્સ એક્સ્ટ્રા એમાં ડોપ્ડ ન હોય. પ્યોર સિલિકોન કાં જર્મેનિયમ હોય એને ઇન્ટ્રિન્સિક સેમી કંડક્ટર કહેવાય. અને બીજો પ્રકાર હોય એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર. એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર એટલે પ્યોર જર્મેનિયમ કે એટમ લેવાનું, સોરી જર્મેનિયમ કે સિલિકોન એટમ લેવાનું, એમાં તમને કાં તો પેન્ટાવેલેન્ટ ગ્રુપ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન્સવાળી ઇમ્પ્યોરિટી નાખવાની, કાં તો 3 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એટલે કે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યોરિટી એડ કરવાની, તો તમારા એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર બને. એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર બે ટાઈપના હોય, એન ટાઈપ અને પી ટાઈપ સેમી કંડક્ટર. આ બધા આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. ફર્સ્ટ વન ઇઝ એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર, લાઈક જર્મેનિયમ ઓર સિલિકોન એના એક્ઝામ્પલ્સ છે. એક્સટ્રિન્સિક સેમી કંડક્ટર એટલે શું? જે રીતે મેં તમને કીધું, પ્યોર સેમી કંડક્ટર શુદ્ધ હોય છે, અર્ધવાહક પ્યોર હોય, ઇમ્પ્યોરિટી એટમ્સ નેગ્લિજિબલ ઇમ્પ્યોરિટી એટમ્સ એટલે બહુ ઓછા કે નહીવત જેવા ઇમ્પ્યોરિટી એટમ્સ એડ કરેલા, પ્યોર આપણો એકદમ પ્યોર શુદ્ધ સેમી કંડક્ટર જર્મેનિયમ કે સિલિકોન હોય. નાવ કન્સિડર જર્મેનિયમ ઓર સિલિકોન ક્રિસ્ટલ. ઇચ એટમ ઇન ધ ક્રિસ્ટલ હેઝ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. જર્મેનિયમ કે સિલિકોન તમને યાદ હોય પીરિયોડિક ટેબલમાં તો એના પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ રહેતા, અને એ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સને શું કરતું? કોવેલેન્ટ બોન્ડ બનાવતું. ઇટ શેર્સ વિથ ઇટ્સ 4 નિયરેસ્ટ નેબર એટમ્સ ટુ ફોર્મ 4 કોવેલન્ટ બોન્ડ્સ. 4 એના નેબર એટલે કે આ પડોશી એટમ સાથે શેર કરીને એક કોવેલન્ટ બોન્ડ્સ બનાવતું. તો આ ફિગર તમને 12th સ્ટાન્ડર્ડનું યાદ હશે. તો સિલિકોન કે જર્મેનિયમનું ક્રિસ્ટલ આવું કંઈક દેખાતું. આ તમારા સિલિકોન એટમ્સ છે, સિલિકોન કે જર્મેનિયમ જે તમને કન્સિડર કરવું હોય એ, અને એના આસપાસ 4 એના 1 2 3 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે. આ ફિગર તમને યાદ જ હશે 12th સ્ટાન્ડર્ડનું, સમજાવવાની જરૂર નથી. નાવ એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ ધ થર્મલ એનર્જી ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝીસ. એન ઇલેક્ટ્રોન મે બ્રેક અવે ફ્રોમ ઇટ્સ કોવેલન્ટ બોન્ડ એન્ડ બીકમ ફ્રી ટુ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી. હવે શું થાય છે કે નોર્મલ તમારું સિલિકોનનું, ધારો કે સિલિકોનનું એક ક્રિસ્ટલ છે, એમાં તમે ટેમ્પરેચર વધારો, એઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ તાપમાન વધારો તો ઇલેક્ટ્રોન પાસે કંઈક એનર્જી આવે, ઉર્જા આવે. તો ધારો કે એ એનર્જીના કારણે કોઈ એક કોવેલન્ટ બોન્ડનો ઇલેક્ટ્રોન, આ તમારા ઇલેક્ટ્રોન્સ બધા કોવેલન્ટ બોન્ડમાં છે બરાબર, તો એક ઇલેક્ટ્રોન જે છે એ કોવેલન્ટ બોન્ડ તૂટી જાય ટેમ્પરેચર કારણે. તમારે તાપમાન વધે તો એનર્જી વધે, ટેમ્પરેચર વધેના કારણે એનર્જી વધે. એ એનર્જીના કારણે ધારો કે તમારો કોઈ એક કોવેલન્ટ બોન્ડ તૂટી જાય. કોવેલન્ટ બોન્ડ તૂટે તો શું થાય? ઇલેક્ટ્રોન બહારે આવી જાય. હવે ઇલેક્ટ્રોન બોન્ડની બહારે છે એનો મતલબ કેવો, ઇલેક્ટ્રોન કેવો છે? ફ્રી છે. ફ્રી ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ફ્રી હોય એનો મતલબ એ મૂવ કરી શકે, અને ઇલેક્ટ્રોન મૂવિંગ એટલે મૂવિંગ ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ યુ કરંટ, એટલે ઇલેક્ટ્રોન, ધીસ ફ્રી ઇલેક્ટ્રોન ઇઝ અવેલેબલ ફોર કન્ડક્શન, એટલે કન્ડક્શન માટે એ ફ્રી છે. તો ઇલેક્ટ્રોન બહાર નીકળે પછી અહીંયા શું બચે? ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો બોન્ડમાંથી તો શું બચે? એક હોલ બચે, હોલ. ઇલેક્ટ્રોનની વેકેન્સી, ઇલેક્ટ્રોન નીકળી જાય તો ઇલેક્ટ્રોનની વેકેન્સીને શું કહેવાય?
होल वेकेंसी એટલે કોઈ જગ્યાને વેકેટ ખાલી કરી દેવું. ઇલેક્ટ્રોન જે જગ્યા ખાલી કરે ને એને હોલ કહેવાય. તો આ રીતે મેં અહીંયા એ કોવેલન્ટ બોન્ડ બ્રેક થતો દેખાડ્યો છે, જેમાં આ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, જેને હું થર્મલી જનરેટેડ ફ્રી ઇલેક્ટ્રોન કહું છું. થર્મલી એટલે ટેમ્પરેચર કારણે, થર્મલ એનર્જી કારણે. જનરેટેડ એટલે બનવું, ટેમ્પરેચર કારણે બનતું થર્મલી જનરેટેડ ફ્રી ઇલેક્ટ્રોન. એવા ઇલેક્ટ્રોન છે ટેમ્પરેચર કારણે જનરેટ થાય છે. અને ઇલેક્ટ્રોન નીકળીને જે વચ્ચે જે પાછળ બચે છે ઇલેક્ટ્રોન વેકેન્સી, ઇલેક્ટ્રોન જે જગ્યા ખાલી કરી જાય છે એને ઇલેક્ટ્રોન વેકેન્સી કહેવાય, અને ઇલેક્ટ્રોન વેકેન્સીને આપણે હોલ કહેશું. સો ધીસ ઇલેક્ટ્રોન લીવ્સ બિહાઇન્ડ અ વેકેન્સી ઇન ધ કોવેલન્ટ બોન્ડ. તો કોવેલન્ટ બોન્ડમાં ઇલેક્ટ્રોનની જગ્યા જે ખાલી થઈ જાય એને આપણે એક વેકેન્સી કહેશું. ઇલેક્ટ્રોન લીવ્સ બિહાઇન્ડ અ વેકેન્સી ઇન ધ કોવેલન્ટ બોન્ડ, ધીસ વેકેન્સી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ કોલ્ડ હોલ. તો આ ઇલેક્ટ્રોન વેકેન્સીને આપણે હોલ કહેશું. સો વોટ ઇઝ હોલ? તમને વન માર્કમાં પૂછે તો કે તમને કહેવાનું વેકેન્સી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ કોલ્ડ અ હોલ. નાવ યુ હેવ અનધર ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર કોલ્ડ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કેવા હતા? દેવર પ્યોર સેમિકન્ડક્ટર, જેમાં ઇમ્પ્યોરિટી એટમ્સ નથી. હવે આપણે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર જોશું, એવા સેમિકન્ડક્ટર જેમાં ઇમ્પ્યોરિટી એટમ્સ નાખેલા હોય ને એને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. પ્યોર ન હોય એનામાં આપણે જાણીબૂજીને ઇમ્પ્યોરિટી એટમ્સ નાખ્યા છે, કાં તો ગ્રુપ 5-વાળા પેન્ટાવેલેન્ટ, કાં તો ગ્રુપ 3-વાળા ટ્રાઇવેલેન્ટ. આ સેમિકન્ડક્ટર ડોપ વિથ સુટેબલ ઇમ્પ્યોરિટી એટમ્સ ઇઝ કોલ્ડ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. એટલે એવું સેમિકન્ડક્ટર જેમાં આપણે ઇમ્પ્યોરિટી એટમ્સ ડોપ કર્યા એને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. હવે ડોપિંગ એટલે શું? વોટ ઇઝ ડોપિંગ? ડોપિંગ મેં તમને કીધું સેમિકન્ડક્ટર વિચ ઇઝ ડોપ્ડ. ડોપ્ડ એટલે શું? વોટ ઇઝ ડોપિંગ કરવું એને કોને કહેવાય? પ્રોસેસ ઓફ ડેલિબરેટ એડિશન ઓફ ડિઝાયરેબલ ઇમ્પ્યોરિટી ટુ પ્યોર સેમિકન્ડક્ટર સો એઝ ટુ ઇન્ક્રીઝ ઇટ્સ કન્ડક્ટિવિટી ઇઝ કોલ્ડ ડોપિંગ. તો પ્યોર સેમિકન્ડક્ટરની અંદર જાણીબૂજીને ડેલિબરેટલી કોઈ ઇમ્પ્યોરિટી, જાણીબૂજીને આપણે કોઈ ઇમ્પ્યોરિટી એડ કરી એને ડોપિંગ કહેવાય. અને ડોપિંગ શું કામ કરવામાં આવે? ટુ ઇન્ક્રીઝ ઇટ્સ કન્ડક્ટિવિટી, વાહકતા વધારવા માટે. તો પ્યોર સેમિકન્ડક્ટર ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે, એનામાં તમે ઇમ્પ્યોરિટી એડ કરો તાકી એની કન્ડક્ટિવિટી કે વાહકતા વધે, એને ડોપિંગ કહેવાય. સો ધીસ ઇઝ યોર ડેફિનેશન ઓફ ડોપિંગ. તમને કહ્યું કે વોટ ઇઝ ડોપિંગ, તો આ લખી દેવાનું. હવે તમને અહીંયા શું લખેલું છે? ઇન્ક્રીઝ ઇટ્સ કન્ડક્ટિવિટી, વાહકતા વધારવી. એનો મતલબ તમને એમસીક્યુમાં પૂછે કે કન્ડક્ટિવિટી વિચ હેઝ હાયર કન્ડક્ટિવિટી, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર ઓર એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, તો તમને આન્સર શું લખવાનું? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર ઓબ્વિયસલી, કારણ કે એમાં ઇમ્પ્યોરિટી આઇટમ્સ નાખ્યા છે, મેં ડોપિંગ કર્યું છે. હવે આ સેમિકન્ડક્ટર એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરના બે ટાઈપ હોય, એન ટાઈપ સેમિકન્ડક્ટર એન્ડ પી ટાઈપ સેમિકન્ડક્ટર. એને આપણે સ્ટડી કરશું, એન ટાઈપ સેમિકન્ડક્ટર એન્ડ પી ટાઈપ સેમિકન્ડક્ટર. એન ટાઈપ સેમિકન્ડક્ટર કેવા છે? તો એન ટાઈપ સેમિકન્ડક્ટર કેવી રીતે મળે? આ વસ્તુ તમે 12th જોઈ હશે કે તમે ઇટ ઇઝ ઓબટેન્ડ બાય ડોપિંગ સિલિકોન ઓર જર્મેનિયમ વિથ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ સચ એઝ આર્સેનિક, ફોસ્ફરસ ઓર એન્ટીમની. એટલે કે સિલિકોન કે જર્મેનિયમ, જેમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય, એ ક્રિસ્ટલમાં તમને પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ એટલે કે આર્સેનિક, ફોસ્ફરસ કે એન્ટીમની જેવી ઇમ્પ્યોરિટી, એવી ઇમ્પ્યોરિટી આઇટમ એડ કરવાના જેના 5 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય, તો આપણો
एन टाइप सेमीकंडक्टर बने। हवे आ एक तमे फिगर कंसीडर करो, तो धारो के तमारो आ एक सिलिकॉन क्रिस्टल छे जेमा घणा बधा सिलिकॉन 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 छे। हवे धारो के आ बधा सिलिकॉन छे एमा एक सिलिकॉन हतुं, सिलिकॉन केवो हतो प्लस फोर एटले फोर वेलेंस इलेक्ट्रॉन वाळो, एनी जग्याए हूँ इम्प्योरिटी एड करूँ कोनी, तो फॉस्फरसनी इम्प्योरिटी एड करूँ। फॉस्फरसना केटला इलेक्ट्रॉन होय, फाइव इलेक्ट्रॉन्स होय, तो हूँ अहीं जे प्लस फोर हतो एनी जग्याए प्लस फाइव लखी नाखो, फाइव इलेक्ट्रॉन्स छे एटले ओके। हवे फॉस्फरसमां फाइव इलेक्ट्रॉन्स छे, फोर प्लस वन इज इक्वल टू फाइव इलेक्ट्रॉन्स। हवे फॉस्फरसना जे चार इलेक्ट्रॉन्स छे ने ફોસ્ફરસના ચાર ઇલેક્ટ્રોન્સ ઇસ આજુબાજુના એટમ્સના ચાર ઇલેક્ટ્રોન સાથે, સિલિકોનના ચાર ઇલેક્ટ્રોન સાથે, આ ફોસ્ફરસના ફોર ઇલેક્ટ્રોન સિલિકોનના આસપાસના સિલિકોનના ફોર ઇલેક્ટ્રોન સાથે કોવેલન્ટ બોન્ડ બનાવશે, ને આ જે એક ઇલેક્ટ્રોન છે ને એ ફ્રી રહી જશે, એ અનબાઉન્ડ રહેશે, ને આ જે ઇલેક્ટ્રોન છે ને એ તમારો કન્ડક્શનમાં હેલ્પ કરશે, એ ફ્રી ઇલેક્ટ્રોન જે છે એ અનબાઉન્ડ ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્શનમાં હેલ્પ કરશે, ફ્રી એઝ ઇન હું અનબાઉન્ડ કહું છું, નોટ કમ્પ્લીટલી ફ્રી, ઇટ ઇઝ જસ્ટ અનબાઉન્ડ, કોઈ કોવેલન્ટ બોન્ડમાં નથી, સો અનબાઉન્ડ ફ્રી ઇલેક્ટ્રોન, ધીસ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ઇઝ યોર અનબાઉન્ડ ફ્રી ઇલેક્ટ્રોન. વેન અ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ સબસ્ટિટ્યુટ્સ ધ સિલિકોન એટમ, જ્યારે સિલિકોન એટમની જગ્યા સબસ્ટિટ્યુટ કરવું એટલે એની જગ્યા લેવી, તો જ્યારે સિલિકોન એટમના સબસ્ટિટ્યુટમાં કે એની જગ્યામાં કોઈ એક પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ આવે, ધારો કે ફોસ્ફરસ, તો શું થાય, ઇટ યુઝિસ ફોર ઓફ ઇટ્સ ફાઇવ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ઇન ફોર્મિંગ બોન્ડ્સ. ચાર પેન્ટાવેલન્ટ હતો, પાંચ હતા, એનામાંથી ચાર જે છે એ કોવેલન્ટ બોન્ડ બનવા માટે વપરાઈ જાય વિથ નેબરિંગ સિલિકોન એટમ્સ, સિલિકોન એટમ સાથે બોન્ડ બનવામાં, કોવેલન્ટ બોન્ડ બનવામાં વપરાય છે, વાઇલ ધ ફિફ્થ ઇલેક્ટ્રોન ઇઝ લૂઝલી બાઉન્ડ ટુ ઇમ્પ્યોરિટી એટમ. એટલે આજે ફિફ્થ જે ઇલેક્ટ્રોન્સ છે, જે બચેલો એક ઇલેક્ટ્રોન છે, ઇટ ઇઝ લૂઝલી બાઉન્ડ, એટલે કોવેલન્ટ બોન્ડિંગમાં ન હોય, અને એ અનબાઉન્ડ ફ્રી ઇલેક્ટ્રોન તરીકે કામ કરી શકે, એન્ડ કેન બી મેડ ફ્રી બાય એપ્લાઇંગ સ્મોલ અમાઉન્ટ ઓફ એનર્જી. બહુ ઓછી એનર્જી એપ્લાય કરો તો પણ એ ફ્રી થઈ જાય છે. હેઝ ઇચ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ્સ ડોનેટ્સ વન એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ફોર કન્ડક્શન, ઇટ ઇઝ કોલ્ડ ડોનર. ડોનર એટલે દાતા, ડોનર એટલે ગુજરાતીમાં દાતા હોય, તો ડોનર ઇઝ અ પર્સન હુ ડોનેટ સમથિંગ, કોઈ વસ્તુ ડોનેટ કરે, કોઈ વસ્તુ આપે. તો આ ફિગરમાં જુઓ, આજે એએસપી ઓર એસબી છે જે પેન્ટાવેલન્ટ એટમ્સ છે, એ જ્યારે તમે ડોપ કરો તો શું થાય કે એક્સ્ટ્રા એક ઇલેક્ટ્રોન આપે છે, તમારા એટમમાં એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને આપે છે, તો તમારી આ જે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટી છે ને, એ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા ડોનેટ કરે છે, એટલે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટીને ડોનર પણ કહેવાય. મેજોરિટી ચાર્જ કેરિયર્સ ઇન એન ટાઈપ, મેજોરિટી એટલે જે વધારે માત્રામાં હોય, માઇનોરિટી એટલે જે ઓછી માત્રામાં હોય. તો આ ફિગર જુઓ, વધારે માત્રામાં શું છે એન ટાઈપમાં, વધારે માત્રામાં ઇલેક્ટ્રોન્સ છે ને, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ, તો વધારે માત્રામાં ઇલેક્ટ્રોન્સ છે, તો મેજોરિટી ચાર્જ કેરિયર્સ આર ઇલેક્ટ્રોન્સ, અને ઓછીમાં ઓછા કોણ છે, હોલ્સ, તો હોલ્સ આર માઇનોરિટી ચાર્જ કેરિયર્સ. તો એન ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ હોલ છે, અને એન ટાઈપમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ, સોરી ઊંધું બોલી હું, એન ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ ઇલેક્ટ્રોન્સ છે, અને એન ટાઈપમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ હોલ છે.
स्कीमेटिक रिप्रेजेंटेशन ऑफ एन टाइप सेमीकंडक्टर। एन टाइप सेमीकंडक्टर नो फिगर के रीते दौरा तो आ रीते दौरा आ रीते जेमा आज प्लस सर्कल में जे प्लस है एने डोनर एटम कहवाय अने आज डोनर एटम नी ऊपर आज माइनस माइनस है ये बधा इलेक्ट्रॉन्स है। तो आज है डोनर एटम प्लस फाइव वालों एने हूँ आ रीते दर्शाईश प्लस एने डोनर एटम कहवाय एने एनी बाजू में जे इलेक्ट्रॉन निकले एने बाजू में एने आ रीते। तो एन टाइप सेमीकंडक्टर ने कंक आई रीते तमने ड्रॉ करवानो डोनर एटम अने एनी उपर एक इलेक्ट्रॉन डोनर एटम एनी उपर एक इलेक्ट्रॉन। हवे आपणे आवीए पी टाइप सेमीकंडक्टर में। पी टाइप सेमीकंडक्टर आपणे ट्वेल्थ में जोयुं छे तमे लोको जोयुं हशे कि सिलिकॉन के जर्मेनियम में ट्राइवेलेंट इम्प्योरिटीज एड करी दो गैलियम एल्युमिनियम इंडियम एना जेवी ग्रुप थ्री एलिमेंट्स ने कहवा एवं इम्प्योरिटी एड कर दियो तो तमारो पी टाइप सेमीकंडक्टर बनी जाए। ओके तो आ धारो के तमारो एक सिलिकॉन क्रिस्टल है बधा में सिलिकॉन 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 बधा में सिलिकॉन है। ओके हवे धारो के कोईपण एक सिलिकॉन जगह અહીંયા જે સિલિકોન છે આ બધા સિલિકોન છે સિલિકોન 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 એન્ડ સિલિકોન સો બધા પ્લસ બધા ફોર વેલેન્સ ઇલેક્ટ્રોન્સવાળા હશે એમાંથી કોઈ એકની જગ્યાએ કોઈ એક સિલિકોનની જગ્યાએ હું એલ્યુમિનિયમ એડ કરું ધારો કે એએલ જસ્ટ ફોર એક્ઝામ્પલ એએલ એડ કરું એએલ કેવું છે પ્લસ થ્રી વાળું વિચ મીન્સ એલ્યુમિનિયમ પ્લસ થ્રી વાળું હશે તો મેં અહીંયા પ્લસ થ્રી લખી નાખ્યું બાકી બધા સિલિકોનના છે આ જો બધા જ સિલિકોનના છે એનામાં એક ખાલી મેં વચ્ચે કોઈ એક ધારો કે સિલિકોન ગેલિયમ એડ કર્યું તો સિલિકોન જગ્યાએ કોઈ એક ગેલિયમ છે ઓર સોરી એલ્યુમિનિયમ આપણે એલ્યુમિનિયમ લેતા હતા ને તો એલ્યુમિનિયમ સમજો એલ્યુમિનિયમ એએલ છે એલ કેવું છે પ્લસ થ્રી વાળું સિલિકોનમાં ફોર વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે એલ્યુમિનિયમમાં પ્લસ થ્રી ઇલેક્ટ્રોન્સ છે તો શું થશે એલ્યુમિનિયમના ત્રણ ઇલેક્ટ્રોન સિલિકોનના ત્રણ ઇલેક્ટ્રોન સાથે બોન્ડ બનાવી લેશે ઓકે પણ જે સિલિકોન ક્રિસ્ટલમાં એક જે બોન્ડ બચ્યો એ ખાલી રહી જશે આ ખાલી રહી જશે કારણ કે એલ્યુમિનિયમ જે આવ્યું એના પાસે ચોથો કોઈ ઇલેક્ટ્રોન નથી આ જગ્યાને ભરવા માટે તો આનામાં ગેલિયમના ત્રણ ઇલેક્ટ્રોન સિલિકોનના ત્રણ જગ્યાને ભરી દેશે પણ આ જે એક્સ્ટ્રા એક ઇલેક્ટ્રોન આ જે એક્સ્ટ્રા જગ્યા બચી એ ખાલી રહી જશે તો ઇલેક્ટ્રોનની વેકેન્સી રહેશે ઇલેક્ટ્રોનની વેકેન્સી એટલે શું ઇલેક્ટ્રોનની વેકેન્સી એટલે હોલ તો એનો મતલબ એક હોલ રહી જશે તો એક ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી નાખવાથી શું થયું ટ્રાયવેલેન્ટ એટલે ત્રણ ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ટ્રાય એટલે થ્રી અને વેલેન્ટ એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ તો ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી એટલે ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જેના હોય એવી ઇમ્પ્યોરિટી એ જ રીતે તમને ઇંગ્લિશમાં પેન્ટાવેલેન્ટ કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી પેન્ટા એટલે ફાઇવ અને વેલેન્ટ એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ તો પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી એટલે એવી ઇમ્પ્યોરિટી જેના ફાઇવ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય એની વે આપણે આગળ વધીએ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યોરિટી એડ કરવાથી શું થયું તમારું એક હોલ મળ્યો આપણે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી એટમ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી નાખવાથી શું થતું હતું એક ઇલેક્ટ્રોન મળતો હતો એ જ રીતે આનાથી હોલ મળ્યો ટ્રાઇવેલેન્ટ એડ કરવાથી આ વસ્તુ ઇંગ્લિશમાં લખી છે મેં ધ ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી એટમ યુઝિસ ઇટ્સ થ્રી વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ઇન ફોર્મિંગ કોવેલન્સ બોન્ડ વિથ નેબરિંગ એસઆઈ એટમ્સ તો ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી એટમ છે જેના ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે એ ત્રણે ત્રણ વપરાઈ જશે સિલિકોનના
સાથે કોવેલન્ટ બોન્ડ બનાવવા માટે. વિથ અ નેબરિંગ એસઆઈ એટમ લેફ્ટ ઇનકમ્પ્લીટ ડ્યુ ટુ વેકેન્સી ઓફ ઇલેક્ટ્રોન્સ, અને એક ઇલેક્ટ્રોનની વેકેન્સી રહી જશે. એ ઇલેક્ટ્રોનની વેકેન્સીને શું કહેવાય? ઇલેક્ટ્રોન વેકેન્સીને હોલ કહેવાય. નાવ ધીસ હોલ ઇઝ અવેલેબલ ફોર કન્ડક્શન. કન્ડક્શન એટલે વહન. કન્ડક્શન માટે આ હોલ રહી જશે. તમને ખબર છે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ બંને, ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ બંને એનર્જી ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે છે. તો આ હોલ્સના કારણે તમારું કન્ડક્શન થશે. નાવ ધ ટ્રાયવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ ઇઝ ઓલ્સો કોલ્ડ એક્સેપ્ટર એટમ્સ. પેન્ટાવેલન્ટને શું કહેવાતું? ડોનર કહેવાતું. પેન્ટાવેલન્ટને ડોનર કહેવાતું. પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ ઇઝ કોલ્ડ ડોનર એટમ, કારણ કે એ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ડોનેટ કરતું, દાન આપી દેતું, આપી દેતું, દાનમાં આપી દેતું, કોઈ તો ડોનેટ કરતું હતું, એને ડોનર કહેવાતું. હવે જે ટ્રાયવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ્સ છે ને, આ ઇન્ડિયમ, એલ્યુમિનિયમ, ગેલિયમ, એ બધા એને એક્સેપ્ટર એટમ્સ કહેવાશે. ટ્રાયવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ્સ આર કોલ્ડ એક્સેપ્ટર એટમ્સ. શું કામ? કારણ કે એ ઇલેક્ટ્રોન્સને એક્સેપ્ટ કરે છે. એક્સેપ્ટર એટલે ગ્રાહી, ગ્રહણ કરવું. એક્સેપ્ટ કરવું એટલે ગ્રહણ કરવું. તો એક્સેપ્ટર એટલે ગ્રાહી. તો તમારા ઇલેક્ટ્રોન્સનું ગ્રહણ કરે છે. ટ્રાયવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ્સ ઇઝ કોલ્ડ એક્સેપ્ટર બીકોઝ ઇટ ક્રિએટ્સ અ હોલ વિચ કેન એક્સેપ્ટ એન ઇલેક્ટ્રોન ફ્રોમ નેબરિંગ બોન્ડ. આ જે હોલ છે, હોલ એટલે ઇલેક્ટ્રોનની વેકેન્સી. તો આ બાજુનો કોઈ ઇલેક્ટ્રોન જે છે એ આ હોલમાં આવી શકે, એનો મતલબ કે આ જે હોલ છે એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે કે ગ્રહણ કરી શકે છે. એટલે ટ્રાયવેલન્ટ ઇમ્પ્યોરિટી એટમ્સને ગ્રાહી કે એક્સેપ્ટર એટમ્સ કહેવાય. તો આ વસ્તુ પર તમને વન માર્કરમાં પૂછી શકાય કે ટ્રાયવેલન્ટ ઇમ્પ્યોરિટીઝ એટમ્સ આર કોલ્ડ નંબર વન ડોનર, ઓપ્શન નંબર ટુ એક્સેપ્ટર. તો તમને કહેવાનું એક્સેપ્ટર. મેજોરિટી ચાર્જ કેરિયર્સ ઇન પી ટાઈપ આર હોલ્સ. અહીંયા જો ફિગરમાં જો વધારે નંબરમાં શું છે, વધારે હોલ્સ છે. અને માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ઇન પી ટાઈપ આર ઇલેક્ટ્રોન્સ. આ ભૂલ સુધારજો, પી ટાઈપમાં અહીંયા એન લખેલું છે ને એની જગ્યાએ પી કરી નાખજો. પી ટાઈપ્સ આર ઇલેક્ટ્રોન્સ. ઓકે, પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ હોલ્સ, પી ટાઈપમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ આર ઇલેક્ટ્રોન્સ. સ્કીમેટિક રિપ્રેઝેન્ટેશન ઓફ પી ટાઈપ સેમિકન્ડક્ટર. જે રીતે આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટરનું ફિગર ડ્રો કર્યું, એ જ રીતે પી ટાઈપ સેમિકન્ડક્ટરનું પણ ફિગર ડ્રો કરશું. કઈ રીતે કરશું? તો આપણા એક્સેપ્ટર એટમ્સ છે, આ જો એક્સેપ્ટર એટમ છે, એક્સેપ્ટર એટમને આપણે આ રીતે દર્શાવશું, માઇનસ અને ગોલ. અને ફ્રી શું છે? ફ્રી હોલ્સ છે. આ હોલ છે બારે, તો એને આપણે નાનકડા એક ઉપર પ્લસથી દર્શાવશું. તો એ જ વસ્તુ છે, જો એક્સેપ્ટર એટમ અને ઉપર હોલ, એક્સેપ્ટર એટમ ઉપર નાનકડો હોલ. તો આ જે માઇનસ, આ જે છે માઇનસ, આ રીતે આ એક્સેપ્ટર એટમ છે અને એની ઉપર જે નાના નાના પ્લસ છે એ હોલ્સ છે. તો આ રીતે આપણું પી ટાઈપ સેમિકન્ડક્ટર દર્શાવશું. હવે એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન્સ આવી શકે છે. આ રીતે રાઇટ ધ ડિફરન્સ બિટવીન કન્ડક્ટર એન્ડ સેમી કન્ડક્ટર. આ તમે હોમવર્કમાં લઈ લો. આમાં તમને શું કરવાનું કે વાહક અને અર્ધવાહક વચ્ચેનો તફાવત જણાવવાનો. ટુ માર્ક્સમાં હોય તો તફાવત કે ડિફરન્સના, કોઈ પણ ડિફરન્સના બે પોઈન્ટ લખવાના ને સાથે એક્ઝામ્પલ લખી દેવાના. અગર ત્રણ માર્કમાં હોય ડિફરન્સ કે ડિફરન્સ લખો, ત્રણ માર્કમાં હોય તો કોઈ પણ ત્રણ પોઈન્ટ લખી દેવાના અને એના એક્ઝામ્પલ આપી દેવાના. એ રીતે જેટલા માર્ક્સના હોય એ પ્રમાણે લખવાના. હવે આપણે
आर्टिकल 2.2 पीएन जंक्शन स्टार्ट कर सूँ. व्हाट इज पीएन जंक्शन? हाँ पण तमने खबर छे पीएन जंक्शन शू छे. वी हैव स्टडीड इट इन 12th स्टैंडर्ड. थोड़ूक आपणे रिवाइज करी. आर्टिकल 2.2 पीएन जंक्शन. पीएन जंक्शन केवी रीते बने? कोई पण एक सिलिकॉन के जर्मेनियम क्रिस्टल लो, एना एक साइड में अगर तमे एक्सेप्टर एटम्स नाखी दो जेनाथी पी टाइप एटम बने. एक्सेप्टर एटम नाखो तो एनाथी पी टाइप बने. अने एक साइड में डोपिंग करो डोनर एटम साथ तो एन टाइप बने. एक साइड में अगर पी टाइप थी डोपिंग करो ने एक साइड अगर एन टाइप थी डोपिंग करो तो तमारो अहीं वच्चे पीएन जंक्शन बने. सो इफ वन साइड ऑफ सिंगल क्रिस्टल ऑफ सिलिकॉन और जर्मेनियम इज डोप्ड विथ एक्सेप्टर एटम एंड अदर साइड ऑफ सेम क्रिस्टल इज डोप्ड विथ डोनर इम्प्योरिटी एटम. एट एक साइड एक्सेप्टर एटम नाखो तो पी बने और बीजी साइड डोनर इम्प्योरिटी नाखो तो एन बने. तो अ पीएन जंक्शन इज फॉर्म. तो आ तमारो एक पीएन जंक्शन बनेलू छे. कई कहूँ आटला भाग में जो पी टाइप नो मैं ड्रॉ करियो छे. जो पी टाइप नो आओ कहीं आओ कहीं छे. पछी हाँ जो एन टाइप में केवू ड्रॉ करियो छे आ जंक्शन छो एटलू एन टाइप नो छे. तो आनी जगह मैं केवू ड्रॉ करियो छे एन टाइप नो डायग्राम ड्रॉ करियो छे. कहीं छे सेम आज माइनस सर्कल में छे एने एक्सेप्टर एटम कहवाय. आज प्लस सर्कल में छे एने डोनर एटम कहवाय. आज ऊपर नाना ऊपर जे प्लस प्लस बने छे फ्री होल्स एने होल्स कहवाय. अने आ जे छे माइनस माइनस में इलेक्ट्रॉन्स कहवाय. तो आ तमारो पीएन जंक्शन नो डायग्राम छे. ओके नाउ હવે છે ને વચ્ચે આ ડિપ્લિશન લેયર કરીને પણ એક વસ્તુ છે. આ ડિપ્લિશન લેયર કોને કહેવાય હું તમને સમજાવીશ. એઝ સૂન એઝ ધ જંક્શન ઇઝ ફોર્મ્ડ ધ મેજોરિટી ચાર્જ કેરિયર્સ બિગેન ટુ ડિફ્યુઝ ફ્રોમ રિજન્સ ઓફ હાયર કોન્સન્ટ્રેશન ટુ ધેટ ઓફ લોઅર કોન્સન્ટ્રેશન. તો હવે પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ કયા હોય? હોલ્સ. એટલે હોલ્સ વધારે માત્રામાં હોય. અને એન ટાઈપમાં ઇલેક્ટ્રોન્સ મેજોરિટી ચાર્જ કેરિયર્સ હોય એટલે ઇલેક્ટ્રોન્સ વધારે માત્રામાં હોય. તો શું થશે કે પી લેયરમાંથી પીમાંથી હોલ્સ જે છે એ એન સાઈડ જશે અને એન લેયરમાંથી ઇલેક્ટ્રોન્સ જે છે એ આ સાઈડ આવશે પી સાઈડ. તો ધારો કે આ ડિપ્લિશન લેયર હજી બન્યું નથી. અહીંયા પણ આ હોલ આ હોલ 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 અને અહીંયા પણ ઇલેક્ટ્રોન 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 છે. જેવી રીતે આ હજી ડિપ્લિશન લેયર જે મેં સ્કેચ કર્યું છે ને બન્યું જ નથી હજી સુધી ધારો કે. તો હવે જ્યારે જસ્ટ જંકશન ફોર્મ થાય છે ત્યારે શું કીધું મેં? આ જે હોલ્સ છે ને આ હોલ્સ એન સાઈડ આવશે અને ઇલેક્ટ્રોન સાથે ન્યુટ્રલાઇઝ થઈ જશે. હોલ અને ઇલેક્ટ્રોન જ્યારે ભેગા થાય ત્યારે એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી દે. તો હોલ અને ઇલેક્ટ્રોન એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી દેશે. જે ફ્રી હોલ અને ફ્રી ઇલેક્ટ્રોન હતા એ એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી દેશે. આ પણ આ ધારો કે આને ન્યુટ્રલાઇઝ કરી દે, આ આને ન્યુટ્રલાઇઝ કરે, આ અને ન્યુટ્રલાઇઝ કરે. તો એ રીતે એક લેયર એવું બને જેમાં ફ્રી હોલ અને ફ્રી ઇલેક્ટ્રોન બચે જ નહીં, એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી દે. બચે શું? ખાલી ડોનર ડોનર એટમ અને એક્સેપ્ટર એટમ એવું જ બચે. તો
એવું લેયર જેમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ ને ફ્રી હોલ્સ ન બચે એ લેયરને ડિપ્લિશન લેયર કહેવાય. ડિપ્લિશન લેયર. હવે અગર કોઈ પણ એટમમાંથી હોલ નીકળી જાય તો એ એટમ કેવું થઈ જાય? કોઈ પણ એટમમાંથી હોલ કે પોઝિટિવ ચાર્જ નીકળી જાય તો શું એ એટમ કેવું થઈ જાય? નેગેટિવ ચાર્જ જો દેખાવા માંડે તો તમારા પીએન જંકશનમાં જે ડિપ્લિશન લેયર બને ને એમાં પી સાઈડ, પી બાજુ બધા નેગેટિવ આયન્સ હોય અને એન સાઈડ, એન સાઈડમાં શું થાય છે કે એન સાઈડમાંથી ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુ જાય છે. કોઈ પણ એટમમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય તો એ પોઝિટિવ આયન બની જાય. તો પીએન જંકશનમાં જે ડિપ્લિશન લેયર બને ને એના પી સાઈડમાં નેગેટિવ આયન્સ હોય અને એન સાઈડમાં પોઝિટિવ આયન્સ હોય. સો એઝ સૂન એઝ જંકશન ઇઝ ફોર્મ્ડ, ઓકે આ તો મેં કરાવ્યું સોરી, ઇલેક્ટ્રોન્સ ફ્રોમ એન રીજન ડિફ્યુઝ ટુ પી રીજન વેર ધે કમ્બાઈન વિથ હોલ્સ એન્ડ ગેટ ન્યુટ્રલાઇઝ્ડ. જે મેં તમને ઉપર સમજાવ્યું, ઇટ લીવ્સ પોઝિટિવ આયન્સ નિયર ધ જંકશન ઇન એન રીજન. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળે અને આ બાજુ જાય તો જંકશનની બાજુમાં પોઝિટિવ આયન્સ રહી જાય એન સાઈડમાં. હોલ્સ ફ્રોમ પી રીજન ડિફ્યુઝ ટુ એન રીજન. પીમાંથી હોલ્સ મેજોરિટી ચાર્જ કે રહેશે એટલે ડિફ્યુઝ થઈને એન બાજુ જશે, એન રીજન બાજુ, અને એનમાં જઈને ઇલેક્ટ્રોન સાથે ન્યુટ્રલાઇઝ થઈ જશે. હવે પીમાંથી હોલ્સ નીકળે કોઈ એટમમાંથી તો શું બચે? નેગેટિવ આયન બચે. તો જંકશનની બાજુ પી સાઈડમાં નેગેટિવ ચાર્જીસ, નેગેટિવ આયન્સ રહીએ. સો ઇટ લીવ્સ નેગેટિવ આયન્સ નિયર ધ જંકશન ઇન પી રીજન. હવે એ જે લેયર બન્યું એને ડિપ્લિશન લેયર શું કેમ કહેવાય? ધ સ્મોલ રીજન ઇન વિસિનિટી ઓફ ધ જંકશન વિચ ઇઝ ડિપ્લીટેડ ઓફ ફ્રી ચાર્જિસ કેરિયર્સ ઇઝ કોલ્ડ ડિપ્લિશન લેયર. હવે આ લેયર ઉપર ધ્યાન આપો તમે. આ લેયરમાં તમને ફ્રી ચાર્જ કેરિયર્સ નહીં મળે. ફ્રી ચાર્જ કેરિયર્સ એટલે શું? ફ્રી ચાર્જ કેરેજ એટલે હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ. કન્ડક્શન કોના કારણે થાય છે? કરંટ કોના કારણે ફ્લો થાય છે? કાં તો હોલ્સ કારણે કાં તો ઇલેક્ટ્રોન્સ કારણે. પણ ડિપ્લિશન લેયરમાં જો હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ નથી એટલે ફ્રી ચાર્જ કેરિયર્સ જ નથી. ફ્રી ચાર્જ કેરિયર્સ એટલે હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ. હું ફ્રી ચાર્જ કેરિયર્સ કહું છું ને મતલબ હોલ્સ કે ઇલેક્ટ્રોન્સની વાત કરું છું. તો ડિપ્લિશન લેયરમાં ફ્રી ચાર્જ કેરિયર્સ નથી. કે પછી હું એમ કહી શકું કે આ જે ડિપ્લિશન લેયર છે ને એ ફ્રી ચાર્જ કેરિયર્સથી નાબૂદ છે, એનાથી નાબૂદ છે. એટલે એને નાબૂદ કે ડિપ્લીટેડ છે. નાબૂદ એટલે ડિપ્લીટ હોવું, ડિપ્લીટેડ હોવું. તો તમારું આ લેયર જે છે ને એ ફ્રી ચાર્જ કેરિયર્સથી નાબૂદ છે કે ફ્રી ચાર્જ કેરિયર્સથી ડિપ્લીટેડ છે એટલે આ લેયરને ડિપ્લિશન લેયર કહેવાય. તો ડિપ્લિશન લેયરની તમારે ડેફિનેશન પૂછે તો કહેવાનું આટલું અહીંયાથી અહીંયા સુધી. અ સ્મોલ રીજન ઇન વિસિનિટી ઓફ ધ જંકશન. વિસિનિટી એટલે આસપાસમાં, એના આસપાસમાં. તો જંકશનના આસપાસ એટલે જંકશનની વિસિનિટીમાં એક નાનકડો રીજન, સ્મોલ રીજન, જે ફ્રી ચાર્જ કેરિયર્સથી નાબૂદ, ફ્રી ચાર્જ કેરિયર્સથી ડિપ્લીટેડ હોય એને ડિપ્લિશન લેયર કહેવાય. ધ ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર VO અક્રોસ ધ જંકશન ઇઝ ગિવન બાય. હવે આ બેરિયર ઉપર તમે ધ્યાન આપો, આ ડિપ્લિશન લેયર ઉપર તમે ધ્યાન આપો. એક બાજુ એની માઇનસ 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 એનાથી ભરેલી છે અને એક બાજુ પ્લસ નેગેટિવ પોઝિટિવ આયન્સ છે. એક બાજુ તમારા નેગેટિવ આયન્સ છે, એક બાજુ પોઝિટિવ આયન્સ છે. તો નેગેટિવ અને પોઝિટિવ આયન્સની વચ્ચે કાંઈક પોટેન્શિયલ ડિફરન્સ બને. એ પોટેન્શિયલ ડિફરન્સને VO તરીકે હું બતાવીશ, એને હું VO તરીકે બતાવીશ, જેને ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર કહેવાય. અને આ પોટેન્શિયલને હું એક બેટરી તરીકે દર્શાવું છું. આ બેટરી જો
પોઈન્ટ એ અને પોઈન્ટ બી વચ્ચે એક બેટરી ડ્રો કરી છે. પી ટાઈપમાં નેગેટિવ પાર્ટ અને એન ટાઈપમાં પોઝિટિવ પાર્ટ ઓફ ધ બેટરી છે. આ બેટરી આપણે સાચે બહારેથી નથી લગાવી, એવું ના સમજો કે હું બહારેથી કે બેટરી લગાવું છું. એકચ્યુઅલી આ ઇમેજિન કરો કે આ ડિપ્લિશન લેયરની વચ્ચે એક પોટેન્શિયલ બેરિયર બને છે, એક પોટેન્શિયલ બને છે જેને હું એક બેટરીના રૂપમાં ઇમેજિન કરું છું. એટલે એમ ના સમજો આ બેટરી દોરી છે એનો મતલબ સાચી બેટરી જોડીએ છીએ આપણે. આ આપણે એક પોટેન્શિયલ વી ઝીરોની જગ્યાએ એક બેટરી ઇમેજિન કરીએ છીએ. પોટેન્શિયલ વી ઝીરો કેટલો હશે? આવો કંઈક કે ટી બાય ક્યુ લોગ 10 એન એ એન ડી બાય એન આઈ સ્ક્વેર. તમને આ ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર વી હો તમારા સિલેબસમાં આને ડિરાઈવ કરવાનું નથી, તો ડાયરેક્ટ તમને આપેલું છે. હવે કે શું છે? કે ઇઝ યોર બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. તમને ખબર છે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કંઈક આવો હોય. પછી ટી શું છે તમારું? ટી તમારું એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઓફ જંકશન, એટલે જંકશનનું ટેમ્પરેચર. પછી એન એ શું છે? નંબર ઓફ એક્સેપ્ટર એટમ્સ પર યુનિટ વોલ્યુમ. યુનિટ એક યુનિટ વોલ્યુમ મતલબ 1 મીટર ક્યુબમાં, એટલે યુનિટ વોલ્યુમમાં એક્સેપ્ટર એટમ્સ કેટલા છે? એન એ જેટલા. દેન નંબર ઓફ ડોનર એટમ્સ પર યુનિટ વોલ્યુમ ઇઝ એન ડી. એક એટલે યુનિટ વોલ્યુમમાં 1 મીટર ક્યુબમાં ડોનર એટમ્સ કેટલા છે એને એન ડી તરીકે બતાવશો. અને એન આઈ, એન આઈ શું છે? સ્મોલ એન આઈ, દેટ ઇઝ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઓર હોલ્સ પર યુનિટ વોલ્યુમ ઇન ઇન્ટ્રિન્સિક સેમ્પલ ઓફ સેમિકન્ડક્ટર. એટલે ડોનર કે એક્સેપ્ટર એટમ્સ નાખતા પહેલાં જે તમારું પ્યોર સેમિકન્ડક્ટર હતું, ખબર છે પીએન જંકશન કેવી રીતે બને છે? એક સાઈડમાં તમે ડોનર એક્સેપ્ટર એટમ નાખો ને એક સાઈડ ડોનર એટમ નાખો, તો એક સાઈડ પી બને, એક સાઈડ એન બને, તો પીએન જંકશન બને. હવે કોઈ પણ ઇમ્પ્યોરિટી એટમ નાખતા પહેલાં, ડોનર કે એક્સેપ્ટર એટમ નાખતા પહેલાં જે તમારો પ્યોર સેમિકન્ડક્ટર હતો ને, ઓર તમે કહી શકો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, એ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં કેટલા ઇલેક્ટ્રોન્સ કે હોલ્સ છે પર યુનિટ વોલ્યુમ એને એનઆઈ કહેવાશે.